પણ જગતમાં કીધું છે કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને જેમ સંતપણું મફત ન મળે એમ ભૂવા હોય એને ભૂવાઈ મફતમાં નથી મળતી. પણ જે જે ધર્મના રસ્તે આવેલા છે, ધર્મના કેડે આવેલા છે, એને દુઃખ પડ્યા છે. અમારે ભાઈને વાત સાંભળવી છે જગસી જખવાડિયાની. હવનો એવો ભાવ છે, ધર્મની માર્ગે આલો, ધર્મના કેડે આલો ને, દુઃખ તો પલ્લા પડે. દુઃખ વગરનું ધર્મ નથી મળતું. કારણ આઈપા ફળને દોડવા જ નીકાયાવું કપાણી મરીના શબ્દ હિમજા જેવા છે. આઈપા ફળને દોડવા જ નીકાયાવું કપાણી પણ હદ છે હરિયાણી જેના મુરિયા ખોદે માનવી માનવી. આ જગત એવું છે ને, ઝાડ હોય ફળ આપે ફૂલ આપે, કોઈ ધરાય નહીં, છેવટે એના મુરિયા ખોદીને તઈ એને હક થાય. પણ જગત ની માલી બા કીધું છે ભાઈ, આનંદ કહે પરમાનંદા માણહે માણહે થે, એક માણસ લાખો દેતા ન મળે બીજા મળે ત્રાંબિયા ના તે. આનંદ કહે કરમાનંદા તો માણહે માણહે થે. કેવી દુઃખ કેવી વેળા જખવાળની જગ્યા માથે મારા બાપ જગસી તાજપરિયા કુળના જમાય હાથભાઈ, હાથભાઈ ની એક જ બેન જેનું નામ લખડી. માં લખડી ના મારા બાપ જગસી આઈ સુગંધિયા છે. કણની દેવી મારી માં હકત માં હુરમોય, માતાજીનું ભોજન કરે ભક્તિ કરે, મારી માં હકત હુરમોઈની બંદગી કરે. પણ જગતમાં કીધું છે ને ભાઈ, સુખિયા માથા દુખડા પડે મારી સુખિયા માથે દુખડા પડે માથે તૂટી પોતાને બે દીકરા, એક પાંચ વર્ષનો એક સાત વર્ષનો, માતાજીની જેના માથે મીઠી મેર, આ જેમાં જીરાગઢ માથે મારા બાપ રત્નની મેર છે આવી તૈયાર. આયકું હાલે નહીં, કોઈ જાતનો કમીનો નહીં, પણ બાપ મીઠપવારો માનવીઓ. કોક મારી નાયકને દેખી જાય ને, કોઈ ભાઈને દેખી જાય, નાયકને દેખી જાય, હગાને દેખે, એને કોઈ દી મારું તારું નતું રાખ્યું. મારી નાયકને હગાને ભાઈને એક મને એક નજરે જોવા વાળો. પણ જગતની માલી બા કીધું છે ને ભાઈ, હીરા હોય હીરણે ચડે, હીરા હીરા હોય એરણે ચડે, માથે ભણના ઘા પડે, ફૂટે ને એને ફટકિયા કહેવાય, બાકી ખરાની તો ખરે ખબરું પડે ભાઈ. બાપ જગસી મારી માં લખડી રી રી
કોક વાત રાખવી છે. વાલા ખાયો વખત આવ્યો, ધરતીના પટ માથે કાળ સપાવવા માંડ્યા, દુષ્કાળ નો સમય આવ્યો. તેથી શું કે આવીશું, માણા ને દુઃખ પડે ને વેળા પડે, ભાઈ પાઈ જાય, હગા પાઈ જાય, મારી નાઈટ પાઈ જાય, કોણ આશરો આપે છે? વાલા ખાયો વખા, ખાવા અન્નદાણો મળે નહીં. અને જક્ષી દાદાના હાથ હાળા, જેની પાસે ખરશી ખૂટી ગઈ, હાથે હાડાવે વિશાળ કર્યો તા આવે, જખવાડની માલી બાપડો બનેવી, અને બેન એના માથે માતાજીની દયા છે, કોઈ જાતનો કમીનો નથી. હાલો ને એના આશરે જાય, અને જો આપણા દુઃખની માલિબા ભાગ પાડે, અને આપણા બનેવી રહ્યા, એ જો આપણા હામું જોવે, અને જો મુઠ્ઠી જાહેર આપે ને, તો આ માઠું વરસે ને કે ઉતરી જાય. જખવાડની જગ્યામાં તમારા બાપ જક્ષીના ઘરે આવી અને મોહરીએ ઉભા રહી, આમ મારો બાપ જક્ષી જ્યાં હાથે હાડાને દેખી જાય, ઓહો મારા ગરીબ માણસને અહીંયા મારું ફોન મેં હગું આવ્યું. આગળ આઈશરાનો ધર્મ હતો, માણસના આઈશરે કોઈ ભાઈ આવે, નાયત આવે ને, આનંદ થતો, ખવડાવી અને રાજી થતા, એ ખાઈ રાજી નો થતા. મારા બાપ જક્ષી ઉભા થઈ, હાથે હાડાવને ગળે ભેટ ભરી, બથ ભરી, જાજા એ પ્રેમથી રામ રામ કર્યા કે આવો મારા હગો. કારણ મારા બાપ જક્ષી તો દેવ ઘરનું જાડવું, મિત્રો જેમાં જઈ ગયા મથે મારા બાપ રત્ન હતા, જેના મનમાં જેના પેટની મારી બાપ કોઈ જાતનું પાપ નતું, સારી રીતે હગાવને આવકારો દઈ દેહાડી, પોતા પાસે જે આનપાન હતું એ ખવડાવી, એટલે તો કીધું છે ને નારાયણની જા એ પૂછીને જે કોઈ આવે તો આવકારો. બાપ જો કોઈ આંગણી પૂછીને આવે ને, તો એને મીઠો આવકારો દેજો. ખવડાવી હારી મહેમાન ગતિ કરી અને દિયાથવાનો સમય, મારો બાપ જક્ષી બોલે કે મારા હગો ઘણા સમયે આવ્યા છો, હવે રાજી ખુશી તો છે ને, સુખ શાંતિ તો છે ને, હાથે હાડા નિહાકો નાખીને કે કે બનેવી, બીજી કોઈ જાતનો કમીનો નથી, પણ માઠું વરહ છે, અમારા પહોળા રિયા નહીં ભૂખે તળવલ છે. તમારો આશરો જોઈ, તમારો આધાર જોઈ, અને આશા લઈને આવ્યા છે. જો દુઃખની માલિકા ભાગ પાડો, અને 5 રૂપિયાના જો કાવડી આપો ને, તો આ માઠું વરહરીને ઉતરી જવાય. મારો બાપ જગશે કે અરે મારા હગો, બાપ મારું છે, તમારું છે બાપલા, કોઈ જાતનો મૂંઝાશો નહીં, નબળો નિહાગો નાખશો નહીં, મારીમાં હકત ની મારીમાં હુરવું ની દયા છે,
મારી દેવીએ મને જે આપ્યું છે મને જક્ષિણાને દીધું છે, હું ખાઈને રાજી નથી થતો, મારા હગાને મારી નાયક ખવડાવી રાજી થાવ. બાપ દી હુઈ ગયો વરિયારી તાહડ્યું, પટારાની માલી પાસે હાથ તાહડ્યું, રાણી સાહેબ સિકાની ભરી હાથે હાડાવી આપી હોય એક એક તાહડી, બીજા પટારાની માલી પાસે હાથે વરિયારી તાહડ્યું પૈસા ની કાઢી ને ઓલા હાથે હાડા દેખી ગયા, ઓહો આની પાસે તો માયા ધનનો કાંઈ તૂટો નથી, આપણા બનેવી પાસે તો કોઈ માયા ધનનો તૂટો નથી, મને ગમે એ કાંઈ કરી અને જે આ માયા છે ને એ તો બનેવી પાસેથી લઈ લેવી છે. અને અહીંયા આપણો કવિ કહે છે જેથી ભલા પણો પાડે નહીં જે હીણા કુડ નું હો, ભલા પણો પાડે નહીં જે હીણા કુડ નું હો, કુડ નું હો પણ શિશવાડી તમે સાહેબ કરો, અરે અરે પણ મુલા ગોલા ને કોઈ દી ગણ નો હો, કોઈ દી ગણ નો હો, મારો બાપ જક્ષી લકડી ના મોટા હાનું જોયું, મોઢું પડેલું જોયું, અરે લકડી કેવા તારા ભાઈ ને મેં રૂપી આપ્યો તને હારું નું લાગ્યું, સાંભળો સ્વામિનાથ તમે મારા પિયરિયારિયા ને એને ઓળખતા નથી, મારા પિયરિયાને ઓળખતા નથી, આજ 20-25 વર્ષની મારી યાદ ડૂબરી, મારો ગુડા વાળમો મારા પિરિયા છે ને દુડા બાળનો પહેરવા છે, મને એનો વિશ્વાસ નથી આવતો, જોવો તો ખરા મિત્રો તમે એમ તો ઘરની નારી છે ને સેતુએ છે, પણ મારા બાપ જક્ષી કહે કે અરે લખડી મારેથી રાખી વાત થાય નહીં, મારું હગાનું દુઃખી મારા જક્ષીનું દુઃખી, મારા હગા એના પહોળા ભૂખા હોય પણ મને જક્ષીડાને મને કેમ ઓળિયો ઉતરે, લગડી મારેથી રાખી વાત ન થાય, હાડા હાલતા થયા, આ તો હાડા હવે કેપ બનાવ્યો, જક્ષી દાદા ને કીધું કે બને આજ બબે તંતન વરણની જડું વરી ગઈ છે, ભલામણા તમે કોઈ દી અમારા મહેમાન થયા નથી, બનેવી તમે કોઈ દી અમારા મહેમાન નથી થયા, કોક દી અમારા ગરીબ માણા ની અહીંયા આવો તો ખરા, જોવો મિત્રો જગતમાં કીધું છે ને ભાઈ ફગુ
સારું હોય ને તો એને હગું કહેવાય. એટલે કીધું કે હગારે વાલા હગું, હગારે વાલું હગું, દુકાળે વાલા દાણા. આ તો બધા દૂરથી ડુંગર રડિયામણા, એના પાસે જાવ ને ત્યાં હોય પાણા. ભાઈઓની હગાની કઈ ખબર પડે. અમારા કોઈ દી મહેમાન નથી થયા, કોક દી અમારા ગામ આવો, જે અમારા ઘરની માલિક આનપાન હશે તમને ખવડાવશે. મારો બાપ જગશી કે મારા હગો અત્યારે તો નહીં પણ બે પાંચ દિવસ પછી હું આવું. રાજી ખુશીથી આવી, હાથે હાડાને વળાવી મારો બાપ જગશી ઘરે આવ્યા. એક બે દિનનો સમય થયો, મારો બાપ જગશી કે લખડી તારા હાથે ભાઈને મેં વસન આપ્યું છે અને મારે એના ઘરે જવું પડશે. હાલને તાજપુરની જગ્યા માંથી જાય મારી માં લખડી કે મારો બાપ લખશે કે અરે લખડી તું તો હાવ આવા નબળા વિચારની છો, કઈ ભલા મને આપણા હગું અને ઈ આપણી આઈને થોડો દગો કરે. આ તો હતા શબદ ના માર છે. જખવાડ નો ઇતિહાસ લ્યો કે આઈનો ઇતિહાસ લ્યો. બાપલા જગત માં કીધું છે ને વાલા હોય જયારે દેરી બને અને કા કરે તય દેવી કાંબળે મરી ના માં લખડી ઘણા સમજાવો પણ મારો બાપ જક્ષી માનતા નથી. ધણી નો ધણી કોણ બાબા, મારી માં લખડી કે કાંઈ વાંધો નહીં હાલો. મારો બાપ જક્ષી માં લખડી પોતાના બે દીકરા નિર્દોષ ભણા. મિત્રો વિચાર તો કરો, જેના મનની માલિબા પેટની માલિબા કોઈ જાતનો મેલ નહીં. પોતાના હાડા હગાવડા જ્યાં જઈ રહ્યું વારિયા. આમ જે મારા બાપ જક્ષીને દેખી ગયા હાથે હાડા ઉભા થઈ, આ તો જગત દેખાવો તો ને ભાઈ, જગતમાં કીધું છે ને કે દેખાડવાના અને સાવવાના જુદા હોય. નાનજી બુઆ મીઠપ વાળો માનવી હોય ને વિયો જાય ને, ભલે ભાઈ નો હોય હગો નો હોય આઈ કે ઓરખાણ નો હોય ખાલી નામ હાંભરું હોય, પણ એવો માણા જગત છોડી જાય ને એવા માણા હાથું ભાયું રોવે હગું રોવે નાયત રોવે. એટલે કવિએ કીધું કે એની કાન ઘર ઘર મંડાય, પણ કવિએ પાછો વર્તો જવાબ દીધો
मन मेला मान सो जीदी जा जगत सुनी जा मड़ा जिना महाने पड़े जिनी काइनू क्या के क्या के मुंडा अब मीठ बुवारा मान भी हो नहीं नहीं बात हुई जगत दी मालिबा मित्रों मारा बाप जगसी माथे दुख पड़वानू इसी ने तो खबरे ही नहीं हाथे हाड़ा बोला भी आदि जीते आगता स्वागता करी रात ना नौ दस वाइगा नो समय थियो हाथे हाड़ा वे हेंट करी कहीं गाम नी माली पर तो कहीं था ही नहीं गमे हम करी ना जगसी ने वगड़ा नी माली पर ले जाओ वगड़ा नी माली पर ले जाए अने यहाँ जक्षी नु पूरु करी अने आनी जे माया धन ना दीकरी तो आपड़ी छे आनी जे माया धन दौलत रही ने पछी आपने मड़ी जाए आठ नौ वाई गनो समय थियो हाथे हाला की गए बनेवी जाजा समय ये हमारा मेहमान थिया सो आपड़ो कारीगर वाकरी नु जीवन से ने भाई हालो ना शिकारे जाए शिकारे जाए बने मरी मां लकड़ी की के भैला विधवा मरा भाई जोई जो जगत नहीं माली पर मरा जगशीला सिवे मर कोई नहीं मरा जीना जीना बेपहुआ से अरे बेन तने हमारा माथे विश्वास नहीं होला भी पता भी हाथ ये हाड़ा ने मरो बाप जक्षी अगोर वन वगड़ा नी मालीबा जंगल नी मालीबा दुख तो हवे पड़े छे दुख नी बात तो हवे सालो थे राइत ना आगे यार बार भाई गनो समय थियो ये भी एक होजारी राइत ऐसी भाई वन वगड़ा नी मालीबा बे तो नगाव अंदर भी आई है हाथे हाड़ा वे विचार केरो भावे आया कोई नहीं पंदर वी दी पहला दादा ना दुआरे गियो तो ना अदृश्य याद आ जाए भाई फरक फरक इत्रो Yeah.
ઘોર બગડો આવ્યો હાથે હાળા વિચાર કરે કે હવે અહીંયા કોઈ નથી હાથે એકા બીજા વિચાર કરવા માંડ્યા કે હવે ઢીલ શું કરો છો આ જગસી રહ્યું ને વાંધી નાખો હાથે હાડાવે પૈકડો ખાલી કલ્પના કરજો મિત્રો જેના પેટની માલિકા કોઈ જાતનું કઈ હૈસી નહીં અને અઘોર વણ વગડાની માલિકા શેતરી પોતાના હોય પારકા બહેના હોય સાંભળે હો ભાઈ વાલા હોય વેરી બને પોતાના હોય પારકા બને આ તો બધી દુઃખની વાતો છે ભાઈ આવો સમય યુગતી આજી રાગડની મારા બાપ રતના માથે વેળાવું પડી તી મારા આજે એમ નામ ગાવડા નથી ગવાતા એમ નામ ધર્મ આર્ય ગાવણું નથી ગવાતું ભાઈ મારા બાપ રત્નાને જે દુઃખ પડ્યું છે ને એનું આયતમાં જાણતો હોય છે એ સમય એ વેળા એ સોગડિયું સમય ની તો મારા બાપ રત્ના ને ખબર છે દીકવા એ મારી ગરીબ ની દેવી રેવા દે રેવા દે અયા વંડ બગડે મારું રત્ના નું કોણ તડી બન્યા આજ મિત્રો ખાલી વાત સાંભળી છે તોય આપણા રૂવાણ ફટી જાય છે બેઠા થઈ જાય છે એ તે સમયની માલિબા એને શું નહીં વીતી હોય અને એને ખોડિયાની માલિબાથી પ્રાણીઓ કાઢ્યો હોય છે આ તો એટલે કીધું કે વીતી હોય એ જાણે પર વીતી ને ખબર ન પડે ભાઈ હાથે હાડા મારો બાપ જગસી ને પકડી દીધો મારો બાપ જગસી કે ભાઈ હાથે હતા એકા બીજા વાતો કરવા મને કે હવે રાહ જોવામાં આ જગસી ને વાઢી ના મારો બાપ જગસી આંખની માલી પાથી દડ 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 આહા મારા હગો મારા હામું નહીં પણ મારા જીના જીના બે પગુલા મારા ગાવ યે મારા જીના જીના બે દીકરાની તમારા ભાળ જીના ઉપર તમને દયા મારા ઉપર તો ઠીક તમારા ભાડે તમારી દીકરી હાથ હતા એમાંથી એક સૌથી નાનો હતો એને સેજ દઈ આવી એટલે ભાઈ આપણું બને વિશે આયથી શું કામ મારું છે એક કામ કરો ને આને બાંધી અને વન વગડેલી માલીમાં મૂકી દઈ આપણો ભૂખો ને તૈસો મરી જાય એટલે ભાઈ તને કાંઈ ખબર ન પડે એ કાંઈ નથી
ઓલા સોન ઓલો એક નાનો હોય એનું શું હાલે. જણ બધાય ભેઠ ની માલી પાથી સરી કાઢી મારા બાપ જક્ષી માથી બી જોવો તોય ધર્મ ને રાવ રસાવવો છે. સરી મારા બાપ જક્ષી ઉપર આગે છે પણ હાલતી નથી. સરી ની ભાર બધાડી જોવો તો ખરા. મિત્રો અમુક શબ્દ બોલાય નહીં, આવા રાવ થી આવી છે, આવું દુઃખ પડ્યું છે. માણા અત્યારે ધર્મ પાઈ રોતા હોય રાયડું પર તો માડી આમ જો અમે દુખિયા. અરે દુઃખ તો ભલા માણા આને કહેવાય. અમારા કુંડિયા કુળ ની માલી બાજુ પોતાના દીકરા હતા ને ઈ વનમાં મેલી આવ્યા. મેં એક વાર્તા ની માલી બાજુ ઓઠું દીધું છે બજાર ની માલી બાજુ. એક લોઢાની કટકી અને હોનાની કટકી બે ભેગા થઈ ગયા. સમજુ ડાયરો છે એટલે વાત કરું છું. લોઢાની કટકી અને હોનાની કટકી બે ભેગા થઈ અને હામાં હામી સરસા કરવા માંડ્યા. ઓલું હોનું કહે છે કેલા ભાઈ ઘાટ તો તાળો ઘડાય છે. હોનું લોઢાને કહે છે ઘાટ તાળો ઘડાય છે ને ઘાટ અમારો ઘડાય છે. ભલામણ અમારો ઘાટ ઘડાતો હોય ને હોનાનો પડખે વારા ને ખબરી ન પડે. અને તારો લોઢાનો ઘાટ ઘડાતો હોય એટલે તૈન ગામના સીમાડા ગજવસ ભલામણ શું કામ રાયડું પાડતો હોય. તો એ લોઢાએ જવાબ દીધો કે હાંભર હોના, તારો ઘાટ ઘડે છે ને તો એમાં હોય છે કોણ કોણ, એમાં હથોડી હોય છે નહીં હોય. તો કે લોઢા ની હોય એમાં હાથો હોય લાકડા નો હોય. તને જે ઘાટ ઘડે છે ને જે માર મારે છે ને એ બીજા હોય છે. અને હું લોઢું રહ્યું ને મારો ઘાટ ઘડાય ને તો એ એરણે લોઢા ની હોય માથે આ પડે ને ઘણ હોય ને એ લોઢા નો. મને મારા પોતાના દુઃખ દીએ એની મને વેદના ભાઈ, મારા પોતાના મને ગા મારે છે ને હું રાયડું એની દઉં છું બાપ. જગત નું દુઃખ ખમાય પણ પોતાના પોતાના હોય ને એનું દુઃખ બહુ ઓછું લાગે. હવે અઘોર વન ની માલી બા મારા બાપ જક્ષી નું કોણ ધણી થાય. ઓલો એક હાડો હતો કે કામ કરો કે સરી આવતી નથી આમ ઓલો પાણો ખૂટ છે અહીંયા જઈને હજાઈ આવો. વિચારવા જેવી વાત છે આમ ઓલો પાણાનો ખૂટ જો અહીંયા હજાઈ આવો. ઝડપ દઈ એક જણો જઈ પાણા આયરી સરી હજાવી. એ તો મારા બાપ જક્ષીને વાઢી નહીં. મારા બાપ જક્ષી ને વાઢી ભારી બાંધી ભોયરાની માલીબા નાખી આડા બોયડી ના ઝાડા દઈ હાથે નોખા 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 થઈ અને ઘરે આવ્યા. અહીંયા મારી માં લખડી નીંદર નથી આવતી એને ખબર હતી. નક્કી મારા ભાઈ છે મારા જક્ષી માથે નક્કી કઈક વેરામ હાથે હાડા ધીરે ધીરે એક પછી એક એક પછી એક ઘરે આવ્યા. મારા બાપ જક્ષી નું આવ્યો માં લકડી કે ભાઈ તમારા બનેવી ક્યાં. અરે બેન તમને ખબર નથી અમે તો બહુ જંગલ ની માલી પાંદર આવી ગયા હતા અને હંતાય નોખા પડી ગયા છે. અમને તો એમ હતું કે બંને ઘરે બી આવી ગયા છે. આ જ્યાં વાત કરી ત્યાં મારી માં લકડી ને ખબર પડી ગયો.
આ જગ્યા માથે કેને રદન કર્યા હતા? મારા બાપ રત્નાવી આવી ગયા તો મીંઢોર બંધાયા હતા. મારા બાપ રત્ના ના જલમ દેનારી છે જને થાય હો ભાઈ. હીરા ડોશી હીરુમાં રોય રોય આયા યાદડી બની ગઈ. રોય રોય જમી આઈ ખૂબ યુગ મારો રત્નો નીકળો મારા રત્ના વિનાનું એક પુલવાર માર્યા ત્રીજી વાર મારી આંધળી ની લાકડી ભાગી ગઈ ભાગી ગઈ. એનું વાલું કોઈ ન હોય. અહીંયા એનું વાલું કોણ હોય? અરે બાપ રત્નું રત્નની દીવી જોઈ જોઈ. મારા બાપ હામરદાસ ની દીવી અમર બનાવ્યો છે. મારા બાપ રત્ના ને અમર બનાવ્યા. એનું કુળ એની વસ્તી એની પાંખી નકરી માને એટલું નહીં, ગર્વ તો લીધા જેવો ઈ છે કે આ જીરાગઢ ની માલિપા કદાચ 6 મહિનાનું છોકરું હોય પણ મારા બાપ રત્નાનું નામ આવે ને જેના ખોટા હમ ન ખાય, જેના આ ગારિયા કુળ જીરાગઢ ની અંદર જેના ખોટા હમ નથી ખાતું. કેમ એ મારા દુઃખ નો ભાગ્યો છે. મારો બાપ રત્ના છે ને અમને કોક દીક દુઃખ પડે છે ને વધે ની માલિપા હોય ને ખાલી આંખ માંથી આહુડું પડે કે હે મારો બાપ રત્ના ક્યાંય ગયો. આતની માલી બાપ મરી હું ભાલું. અરે બેટા
મારી વસ્તી માથે દુખ હોય અને મને રત્ના ને હાથ કરે અને બેટા કદાક વધે ની ઘડીએ જો આવીને ઉભો નો રવને તરી મને દાદા રત્ના ને મને લથી દી હોય લાગી જાય ભાઈ અંતર ના ઉનાળ ની તો કોક ભેદું હોય એને કહેવાય મારી માં લખડી ને ખબર પડી ગઈ મારા પીરી આવે મનત ગોદી દો મનત ગોદી દો મારા પીરી આવે મનત ગોદી દો તમે ચાર વાગ્યા નો સમય થયો તો પોતાના બે દીકરા એક પાંચ વર્ષ નો સાત વર્ષ નો આંગળીએ વળગાડી પણ વગડા ની માલી પર મારા બાપ જક્ષી ને ગોતો નીકળી રખડતા રખડતા હાથ પાડે રાયડું પાડે કોણ એનો હાથ સાંભળે ભાઈ એનો હાથ સાંભળે કોણ ધીરે 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 બે જીણા જીણા પહુડા ને લઈ મારી માં લખડી આંખ ની મારી માં સોધા રાહુડા છે પોતાના ઘર ની દેવી મારી માં હકત મારી માં હુરમોય એના માથે હોશિયારો નિહાકો નહીં ખૂબ મળે મારા જક્ષિના બુઆ જીવતા ના મને વાવડતો દે મને બુઆ ના મને મોઢા ના મેરા તો કરાય ધીરે 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 હગડ લેતા લેતા જ્યાં બાબુ શેઠાઈ ના ભોયડા ની મારી પાસે જોવે લોહી ના ખાબુશિયા ભરાઈ ગયેલા મારી માં લખડી વિચાર કરે શેઠાઈ ના ભોયડા ની માલી પાથી ગાહડી કાઢી જ્યાં જોવે ત્યાં તો મારા બાપ જક્ષી નો દેહ પાઠે રો મારી માં લખડી પોતાના બે પહુડા ધૂળની માલી પા માથા પસાળવા મળી ક્યાં ગઈ ક્યાં મારી ધરતી નામ નાળની દીવી મારી હકતડી મારી કરની દેવી યાર ખ્યાલ ધામો લઈ પડે આજ મારી દેવી ક્યાં જવું ધર્મ સાંભળી જાય આપણે દેવી દેવી કરીને એમ કાયમ નો સાંભળે જ્યારે નાભી નો નિહાકો નીકળે અંતર નો નિહાકો નીકળે ને ધર્મ સાંભળી જાય મારી માં હકતડી આવી ને ઉભી રેવા દે મારી લખડી તારા પીરિયા ને મેં ખૂબ સમજાવ્યા નો માઈના ને હકતડી એ ઉર્મું એ બહુ હાલ કહી દીધી મારા જક્ષીડા નું મોત મેં હકતડી એ જોયું છે પણ હા બા હતાજ ભરી હવે મારા જક્ષીડા ની માયનો છે પણ મારો જક્ષી તો એકલ ગયો છે તને એક દી તો એક ના હવા સો કે મિઢોર બંધા નો લવ તે દી મને હકતડી ને મને હુરમોઈ ને મને હોય તો લાગે બેટા
વેગડા જીધી હવા હો મિંઢોર બંધા નો લઉં ને તોય મને હકતડી ને મને હુરવૈન મને ફૂલડા નો વરહે અરે લકડી માં જક્ષીડા નું મોત મે હકતડી જોયું છે કરે કરે મિત્રો આ તો હદી વાતું છે આપણા દેવ એક સમાજ ના પવાડા છે હંધી હંધાઈના વાંકમાં આવું હારું ભાઈઓના વાંકમાં અવાય ફગાના વાંકમાં આવી જવાય પણ દેવીના વાંકમાં ન આવે ભાઈઓના વાંકમાં હોય એને પગે લાગી હાથા જોડી કરીને તો જવા દે પણ મિત્રો ધર્મ છે ને એ તો દોધારી તલવાર છે બાપ તાજભર્યા કુળની માલિકા ગાંડી બની ગયો કેવી ગાંડી મારી માં હકતડી હુરમો 20 વરનો 22 વરનો દીકરો થાય લગ્ન લખાઈ ગયા હોય કાં તો લગ્ન લખાણા હોય ને હાથે મીઢોર બાંધતા હોય ને મને મરી જાય અને કાં તો સોરી વસારે મંગળ ફેરા ફરતો હોય અને એક ફેરો ને બીજો ફીરો ફરે ને એ ત્રીજા પર અહીંયા ન્યા મરી જાય આવા ધર્મના માર મારા બાપ જક્ષીની દેવી મારી હકતડી હુર કોઈ ગાંડી બાવરી બની ગઈ વસતી નું ઉપરાણું લેવા એ હાલી નીકળી લીએ હો ભાઈ એકલ માથે ગરીબ માથે હેરું માંડ્યું હોય ને ધર્મ હગડ નો મેલે કોઈની આંતડી દુભવાણી હોય ને કોઈ માણા ગરીબ હોય મિત્રો એનું ધર્મ ગરીબ નથી હોતું કારણ આજ એ વાતની ચોખવટ કરું કે જીરાગઢના ભાઈઓ માને છે મારા બાપ રત્નાની એટલું નહીં આ બે ત્રણ ગામડાના ભાઈઓ માને છે એટલું નહીં પણ એક દિન આ સમય જો મારી નાય ત્યાં જાત્રા કરવા ન આવે ને બાપ તેરી મારા બાપ રત્નાની ભક્તિને કોઈટ લાગી જાય ભાઈ